આજના સમયની અંદર આ ભલે 200-300-400 વર્ષ પહેલા લખાયું ને, ભલે ધર્મની પંક્તિ હોય, પણ હું તમને સાબિત કરી આપું કે આજના સમયમાં સારી રીતે તમારે જીવવું હોય ને તો આ મહામહોપાધ્યાય યશુ વિજયજી મહારાજની પંક્તિ આંખોની સામે રાખવી પડે, તદેન્દ્રિય જય એમ કરતો. અરે મોક્ષ માટે તો ઇન્દ્રિયનો જય કરવો પડે, વાત તો જૂની થઈ ગઈ. હું એમ કહું કે શાંતિથી જીવવા માટે પણ તમારે તમારી ઇન્દ્રિય ઉપર જય મેળવવો. તમને ખબર છે અત્યારના સમયમાં મોટા ભાગના લોકો નાણાકીય ભીડમાં જીવન જીવે છે. 100 કરોડનો આસામી હોય તો પણ કે સાહેબ હમણાં થોડીક તંગી ચાલે છે, હમણાં થોડી તકલીફ છે. મોટા ભાગના જીવો ક્યારેક આ વિચાર જો, અમે તો ચિંતન કરીને અમને ખરેખર આશ્ચર્ય થાય કે આટલી સંપત્તિ હોવા છતાં પણ ધર્મમાં 1,00,000 રૂપિયા ખર્ચવાય તો જવાબ એવો કે સાહેબ હમણાં અનુકૂળતા નથી. વાય આવું કેમ થયું? મોટા ભાગના લોકો આજના સમયમાં પૈસાની ખેંચમાં પોતાનું જીવન વિતાવે છે. કારણ શું? એના 3 કારણો અમે ગોતી કાઢ્યા. પહેલું કારણ, બિનજરૂરી ખર્ચ. બીજું કારણ, બિનજરૂરી સામગ્રીઓ. અને ત્રીજું કારણ, બિનજરૂરી દેખાડો. અત્યારે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તમારા બધાના જીવનની અંદર છે, દરેક જણ પરેશાન. 100 કરોડ હોય એ દુઃખી, 1,000 હોય એ દુઃખી, અને ના હોય એ દુઃખી. તો પછી ફરક શું રહ્યો તમારામાં? સંપત્તિ વગરના દુઃખી હોય બરાબર, સંપત્તિ વાન પણ દુઃખી. સાહેબ હમણાં હાથ બહુ ટાઈટ છે, હમણાં ખર્ચ થાય એમ નથી, હમણાં ક્યાંય ધર્મમાં લખવાય એમ નથી, હમણાં ક્યાંય સદુપયોગ કરી શકીએ એમ નથી. વાય આજના સમયની અંદર નાનાથી નાનો માણ, તમને ખબર છે પહેલાના સમયમાં વ્યક્તિની એવરેજ ઇન્કમ 5,000 હતી. આજથી બહુ જૂની નહીં, મારી દીક્ષા સમયની વાત કરું તો 25 વર્ષ પહેલાં એવરેજ ઇન્કમ 5,000 હતી, અને 5,000માં મજાથી ઘર ચાલતું. અત્યારે વ્યક્તિની એવરેજ ઇન્કમ, કોઈ પણ સામાન્ય ઘર હોય ને, મધ્યમ વર્ગીય પરિવાર, એ ઘરની અંદર એવરેજ 30-40-50 હજાર રૂપિયા દર મહિને આવતા જ હોય. એ ઘર એના સિવાય ચાલી જ ન શકે. અને 50,000 આવ્યા પછી પણ છેલ્લે ક્યાં, ઠેર ના ઠેર હાથ તો ખેંચાયેલો. ઇન્કમ અને મોંઘવારી એવરેજ તમે જોશો ને તો મોંઘવારી જેટલી નથી વધી, એટલી ઇન્કમ તમારી વધી છે. સાઈડ ઇન્કમ શરૂ થઈ ગઈ, ઘણા બધા શેરબજાર દ્વારા, બીજા કોઈ વસ્તુઓ દ્વારા પૈસા કમાતા થઈ ગયા. પૈસા અત્યારે બધાને આવે છે, પણ જાય છે ક્યાં એનો કોઈ હિસાબ કિતાબ તમારી પાસે નથી. અને માટે હું તમને કહું છું કે બરાબર સમજો, બિનજરૂરી ખર્ચ. તમારે વિચારવાનું એ કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ કેટલા છે, જેનો કોઈ મતલબ જ નથી. બસ માત્ર ને માત્ર તમે ઇન્દ્રિયોની પાછળ પાગલ બનીને ખર્ચ કર્યો છે. કબાટની અંદર 25 સાડી હોય અને છતાં પણ 26મી લેવાનું મન થાય, એ જરૂરી કહેવાય કે બિનજરૂરી કહેવાય? હે, આમ અહીંયા યાદ આવે તો શોરૂમમાં જઈને યાદ ના આવે? અહીંયા તો બધી ડાઈ વાતો તમને યાદ આવે. કબાટની અંદર 25 ડ્રેસ પડ્યા હોય, 25 સાડી પડી હોય, અને છતાં પણ રસ્તા ઉપરથી નીકળીએ અને એ સાડી ગમી જાય અને લેવાનું મન થાય, એ ઇન્દ્રિયોના કારણે. બરાબર સમજો, તમારી પાસે આ બિનજરૂરી ખર્ચ કોણ કરાવે છે? ઇન્દ્રિયો ઉપર. એટલે તમને મળેલી તાકાત, જોવાની ક્ષમતા, સાંભળવાની ક્ષમતા, એની ઉપર તમારો કંટ્રોલ નથી. એના કારણે શું થાય કે બિનજરૂરી ખર્ચ થયા કરે. બિનજરૂરી ખર્ચ તમારા કેટલા છે ખાલી વિચારજો. સાહેબ આજના સમયની અંદર 15,000 જેને પગાર હોય ને, એને પણ મોબાઈલ તો 30,000નો જોઈએ છે. બિનજરૂરી ખર્ચ, અને બિનજરૂરી ખર્ચના કારણે તમારા ઘરની અંદર બિનજરૂરી સામગ્રીઓ. હું તો ઘણી વખત તમારી આ નાણાકીય ભીડ છે ને, એની પાછળ આ 3 સૌથી મોટા રીઝન છે. દરેક માણસ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે. વાય કેમ? પૈસાની ખેંચ શા માટે છે? બિનજરૂરી સામગ્રી તમે એટલી ભેગી કરીને રાખી છે ને કે વાત જવા દો. અને ત્રીજા નંબરની અંદર બિનજરૂરી દેખાડો. બતાવી દેવું છે બસ, લોકોને દેખાડવા માટે તમારું જીવન ચાલે. હું મને ગમું છું કે નહીં એ તમારો સવાલ નથી, હું દુનિયાને ગમું છું કે નહીં એ તમારો સવાલ છે. પોતાની જાતને આપણે ભલે કદાચ ના ગમતા હોઈએ, પણ દુનિયાને ગમાડવા માટે નીકળ્યા છીએ. અને ત્યારે કહું છું કે જીવનની અંદર બરાબર સમજી લેજો, આજનો માણસ એ હંમેશા પૈસાની ખેંચમાં છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં છે. કરોડોપતિ હોય, અબજોપતિ હોય, લખપતિ હોય કે રોડપતિ હોય, કોઈ પણ હોય, બધા જ પૈસાની તંગીમાં જીવન જીવે છે. એના સૌથી મોટા 3 કારણો છે, બિનજરૂરી ખર્ચ તમારા અનાપ શનાપ છે, બિનજરૂરી સામગ્રીઓ તમારી પાસે અઢળક છે, અને બિનજરૂરી દેખાડાની ભાવના તમારા મનમાં ભરેલી છે. એટલા માટે તમે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં જીવન જીવો છો.
અને એક વસ્તુ એ પણ માર્ક કરી લેજો, જેની પાસે આ ત્રણ વસ્તુ નથી ને, જે બિનજરૂરી ખર્ચ નથી કરતો, બિનજરૂરી સામગ્રીઓ ભેગી નથી કરતો અને બિનજરૂરી દેખાડો જેના જીવનમાં નથી ને, એનું જીવન બહુ મજેથી ને સુખેથી ચાલે છે. એ 10,000ની અંદર પણ શાંતિથી જીવન જીવી લે છે અને તમે 1,00,000ની અંદર પણ શાંતિથી તમારો મહિનો નથી કાઢી શકતા, આટલો ડિફરન્સ છે ને. માટે હંમેશા તમે પૈસાની ખેંચવાનો છો. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.